नमस्कार विद्यार्थी मित्रों, घरशाला संस्था संचालित यूट्यूब चैनल पर आप सौनु स्वागत करू छूं। आजे आपणे आ वीडियो द्वारा यूनिट टू थिंग्स अराउंड अस, आपणी आसपासनी वस्तुओ तेनी एक्टिविटी सिक्स ए विषे आपणे अभ्यास करीशुं। एक्टिविटी सिक्स, शिक्षकनी मददथी नीचेनुं गीत वारंवार गाओ। अहीं तमे जोई शकशो अलग अलग आकारो आपेला छे, शेप्स अंग्रेजीमां कहेवाय। तेमां आपणे जोईए त्रिकोण, चोरस, लंबचोरस अने वर्तुळ, एम चार आकारो आपेला छे। अने ते आकारोने इंग्लिशमां शुं कहेवाय તે વિશે આપણે જાણીશું અને સરસ મજાના ગીતનો અભ્યાસ કરીશું। તો ચાલો આપણે એ ગીતને સમજવાનો પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ છે ત્રિકોણ। ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયેંગલ કહે છે। એ ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ। એ ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ, કાઉન્ટ 1, 2, 3। ટ્રાયેંગલ એટલે ત્રિકોણ। ત્રિકોણને થ્રી સાઇડ્સ એટલે કે ત્રણ બાજુઓ છે, ત્રણ બાજુઓ છે, ત્રણ બાજુઓ છે। ત્રિકોણને ત્રણ બાજુઓ છે, કાઉન્ટ એટલે ગણો, 1, 2, 3, 1, 2, 3। બીજો આકાર જોઈએ, ચોરસ। ચોરસને અંગ્રેજીમાં કહેવાય છે સ્ક્વેર। એ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ। એ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ધે આર ઓલ ધ સેમ। ચોરસને ચાર બાજુઓ છે, ચાર બાજુઓ છે, ચાર બાજુઓ છે। ચોરસને ચાર બાજુઓ છે અને તે ચારેય બાજુઓ સેમ એટલે કે સમાન છે। ચોરસમાં ચારેય બાજુઓ જે છે એ સમાન છે, સરખી છે। ત્રીજો આકાર જોઈએ, લંબચોરસ। લંબચોરસને અંગ્રેજીમાં રેક્ટેંગલ કહેવામાં આવે છે। એ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ। એ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ। રેક્ટેંગલ એટલે લંબચોરસ। લંબચોરસને ચાર બાજુઓ છે, ચાર બાજુઓ છે, ચાર બાજુઓ છે। લંબચોરસને ચાર બાજુઓ છે અને એ ચારેય બાજુઓમાં બે શોર્ટ, બે લોંગ, એટલે કે બે બાજુઓ ટૂંકી છે, બે બાજુઓ લાંબી છે। એ આપણે ચિત્રમાં લંબચોરસ જોઈ શકીએ। તેને કુલ ચાર બાજુઓ છે, તેમાં બે ટૂંકી અને બે લાંબી, એવી રીતે લંબચોરસ થાય છે। ત્યારબાદ ચોથો આકાર આપણે જોઈએ, વર્તુળ। વર્તુળને અંગ્રેજીમાં સર્કલ કહેવામાં આવે છે। એ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ। એ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગિનિંગ, નો એન્ડ। સર્કલ એટલે વર્તુળ। વર્તુળ ગોળ અને ગોળ જાય છે, એટલે કે વર્તુળ ગોળ હોય છે, રાઉન્ડ એટલે ગોળ। અને નો બિગિનિંગ, નો એન્ડ એટલે કે કોઈ એનો આરંભ નથી અને એનો અંત પણ નથી। તે ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરું થાય છે તે કહી શકાતું નથી, કેમ કે તેની શરૂઆત પણ નથી, તેનો અંત પણ નથી। વિદ્યાર્થી મિત્રો, ગીતનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે તેનું ગાન કરીશું।
A triangle has three sides, three sides, three sides. A triangle has three sides. Count 1, 2, 3. A square has four sides, four sides, four sides. A square has four sides. They are all the same. A rectangle has four sides, four sides, four sides. A rectangle has four sides, two short and two long. A circle goes round and round, round and round, round and round. A circle goes round and round, no beginning, no end. No beginning, no end. ગીતનું ગાન કર્યા બાદ હવે આપણે તેમાં આવતા કેટલાક નવા શબ્દોનો અભ્યાસ કરીશું. TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. SIDE, સાઈડ એટલે બાજુ. COUNT, કાઉન્ટ એટલે ગણવું. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. ત્યારબાદ જોઈએ SAME, સેમ એટલે સમાન. RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબ ચોરસ. ત્યારબાદ SHORT, શોર્ટ એટલે ટૂંકું. LONG, લોંગ એટલે લાંબુ. ત્યારબાદ CIRCLE, સર્કલ એટલે વર્તુળ. RUND, રાઉન્ડ એટલે ગોળ. BEGINNING, બિગિનિંગ એટલે શરૂઆત. END, એન્ડ એટલે અંત. સ્પેલિંગ જોયા બાદ આકાર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. અહીંયા તમે જોઈ શકશો કે ચોરસનું ચિત્ર આપેલું છે, ચોરસનો આકાર આપેલો છે અને ખાલી જગ્યા છે. કૌંસમાં બે શબ્દો છે, સ્ક્વેર અને રેક્ટેંગલ. સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો જવાબ આવશે સ્ક્વેર. ત્યારબાદનો આકાર જોઈએ તો ત્રિકોણ. ખાલી જગ્યા છે, બે શબ્દો છે, સર્કલ, ટ્રાયેંગલ. સર્કલ એટલે ગોળ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો ત્રિકોણનો આકાર આપેલો છે એટલે જવાબ આવશે ટ્રાયેંગલ. ત્યારબાદ જોઈએ લંબચોરસનો આકાર આપેલો છે, ખાલી જગ્યા છે, કૌંસમાં બે શબ્દો છે, સ્ક્વેર અને રેક્ટેંગલ. સ્ક્વેર એટલે ચોરસ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો જવાબ આવશે રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ. ત્યારબાદ વર્તુળ આપેલ છે, વર્તુળને અંગ્રેજીમાં સર્કલ કહેવાય છે. કૌંસમાં શબ્દો છે, સર્કલ અને ટ્રાયેંગલ. સર્કલ એટલે વર્તુળ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. અહીં વર્તુળનું ચિત્ર આપેલું છે એટલે જવાબ આવશે સર્કલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો દ્વારા યુનિટ 2 થિંગ્સ અરાઉન્ડ અસ તેની એક્ટિવિટી 6, તેમાં જુદા જુદા આકારો, અંગ્રેજીમાં શેપ્સ કહેવાય, તે વિશે અભ્યાસ કર્યો, નવા સ્પેલિંગ જોયા,
अलग अलग शेप्स एटले के आकारोनी खाली जग्या पूरी। तमे हजू आ वीडियो द्वारा वधु अभ्यास करो, आ वीडियो ने शेर करो, अमारी चेनल ने हजू सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो। आगळनो अभ्यास आपणे आवता वीडियो द्वारा करीशुं। थैंक यू।